કચ્છ યુનિવર્સિટીમાં જે ફેકલ્ટીના ફોર્મ રિજેક્ટ કર્યા છે તે અનુસંધાને કચ્છ યુનિવર્સિટીના સાહેબ શ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું. કચ્છ યુનિવર્સિટીમાં યશપાલસિંહ દેવેન્દ્રસિંહ જેઠવાએ કચ્છ યુનિવર્સિટીના સાહેબશ્રીને મળવા પહોંચ્યા હતા અને યુનિવર્સિટીના સાહેબશ્રીએ બધી ફેકલ્ટીની મતદાર યાદી ડિક્લેર કરી હતી. તેમાં જે ફોર્મ રિજેક્ટ કર્યા છે તે રિજેક્ટ કરેલા ફોર્મમાં કોઈ વ્યાજબી કારણ દેખાતું ન હતું. તેમજ આ ફોર્મ નાના નાના કારણોસર અને એડ્રેસ પ્રૂફના ફોલ્ટમાં રિજેક્ટ કર્યા હતા, જેથી યશપાલસિંહે સાહેબશ્રીને આ બાબતે રજૂઆતો કરી હતી અને અમુકની ડિગ્રી જે રજૂ કરવાની હતી તેમજ અમુક મતદાર યાદીમાં ડબલ નામ હતા તે બાબતે પણ ખાસ ધ્યાન દોર્યું હતું. તો આ બાબતે કચ્છ યુનિવર્સિટીના સાહેબશ્રીએ કહ્યું હતું કે અમે સચોટ અને માર્ગદર્શકતાથી નિર્ણય કરશું. અને આ સાથે જ યશપાલસિંહે ચીમકી આપતા કહ્યું હતું કે આ મુદ્દાનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો મુદ્દો કોર્ટ સુધી લઈ જઈશું. યશપાલસિંહ દેવેન્દ્રસિંહ જેઠવા આજે વીસી સાહેબને મળવા આવ્યા હતા. એ લોકોએ બધી ફેકલ્ટીના મતદાર યાદી ડિક્લેર કરી હતી. એમાં જે ફોર્મ રિજેક્ટ કર્યા છે એ રિજેક્ટ માટે કોઈ વ્યાજબી કારણ નહોતા દેખાતા. નાના નાના એડ્રેસ પ્રૂફના ફોલ્ટમાં એ લોકોએ રિજેક્ટ કરી નાખ્યા હતા. સાહેબને અમે એવી રજૂઆત કરી કે શૈક્ષણિક સંસ્થા છે, એજ્યુકેશન માટે તમારે વ્યક્તિના ડિગ્રી જોવી જોઈએ અને આઈડેન્ટિટી જે ભેગું આપેલું છે એમાં કદાચ ચૂંટણી કાર્ડમાં અલગ હોય અને આગળ અલગ લખેલું હોય તો એ વેલિડ રાખવું જોઈએ. એના નાના કારણોસર એ ફોર્મ રદ કરી નાખ્યા હતા. એના સિવાય જે બીજા અમુક વેરિએશન હતા, જે અમુક ડિગ્રીઓ રજૂ કરવાની હતી ડિગ્રી રજૂ નથી કરી, અમુક મધ્ય યાદીમાં ડબલ નામ હતા, એ સાહેબનું ધ્યાન દોર્યું અમે આજે. અને સાહેબે અમને પ્રત્યુત્તર આપ્યો છે કે આનું કોઈ અમે સચોટ અને પારદર્શકતાથી નિર્ણય કરશું. જો આગામી દિવસોમાં કોઈ એના નિર્ણય સચોટ અને પારદર્શકતાથી નહીં આવે અથવા કોઈ પક્ષપાત જેવું દેખાશે અથવા કોઈ એક જૂથને ફાયદો કરવાની કોઈ એ લોકોની ઈચ્છા હશે તો આપણા દેશમાં બંધારણમાં બધાને છૂટ છે કોર્ટ સુધી જવાની અને અમે આ મુદ્દો કોર્ટ સુધી પણ લઈ જશું.